यस गुड मॉर्निंग फ्रेंड्स, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी। आप लोगों नु सौनु स्वागत छे मित्रों रामानिस कांसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। अने जेनी अंदर आपणे चर्चा करीए छे देश अने दुनिया मां बनती एवी घटनाओ के जे आप लोगों ने आजे अथवा तो आवतीकाले अथवा तो गमे त्यारे कॉम्पिटिटिव एक्जामिनेशन आपो त्यारे उपयोगी साबित थती होय। केटला माटे? कारण के आपणे आनी अंदर मात्र न्यूज नी वात नथी करता, आपणे चर्चा करीए छे कांसेप्ट नी। अने कांसेप्ट नी चर्चा करीए छे एटला माटे तमारो बेस कॉन्क्रीट થઈ જાય મિત્રો। તો આવા કન્સેપ્ટ ટોક ની આપણે શરૂઆત કરીએ આજથી। ખાસ એક સૂચના આપી દઉં વિદ્યાર્થી મિત્રો ને કે આજથી આપ લોકો આ બધા જાણો છો કે લોકડાઉન 4.0 ગુજરાત ની અંદર પણ ઘણી બધી જોગવાઈ આવી છે, થોડી ઘણી છૂટછાટ છે સાંજે 4 વાગ્યા સુધી, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓને બધું બંધ જ છે મિત્રો। એટલે આપ લોકોએ તો ઘરે બેસીને જ તૈયારી કરવાની છે, પબ્લિક લાઇબ્રેરી ખોલવાની વાત છે। પરંતુ એની અંદર પણ મિત્રો એક વસ્તુ ખાસ કે જ્યાં સુધી બને ત્યાં સુધી ઘરે બેસીને રીડિંગ કરો। હજી કોરોના ગયો નથી મિત્રો, આ મહામારી ચાલુ છે, જેટલી સલામતી રાખશો એટલો આપને ફાયદો થવાનો છે। ઠીક છે મિત્રો, તો આજના કરંટ અફેર્સના સેશન ની અંદર શરૂ કરીએ। 19મી મે 2020 ના રોજ કરંટ અફેર્સ ની થોડી ઘણી વાત કરીએ। આપ લોકોના જોશ જુસ્સામાં વધારો કરવા માટેનો મોટિવેશનલ કોટ્સ લઈ આવ્યો છું મિત્રો। મોટિવેશનલ કોટ્સ છે, વિકલ્પ મિલેંગે બહુત માર્ગ ભટકને કે લિયે। यस मित्रों, विकल्प मिलेंगे बहुत मार्ग भटकने के लिए, संकल्प एक ही काफी है मंजिल तक पहुंचने के लिए। આ શબ્દ અગત્યનો છે મિત્રો, કે રસ્તો ભટકવા માટે તો છે ને ઘણા બધા વિકલ્પો મળે છે, અને ઘણા બધા વિકલ્પો કેવા કેવા છે એ આપ લોકો આ 2 મહિનાની અંદર ઘણા બધા અનુભવ કરેલો જ છે, કે કેવી કેવી ચેલેન્જ હોય છે, કેવા કેવા ટિકટોક્સ આવે છે, આ બધી વસ્તુ છે મિત્રો। જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરે છે એની વાત કરું છું મિત્રો, જે લોકો કશું નથી કરતા એના માટે એક એન્ટરટેનમેન્ટ નું સાધન છે મિત્રો ટિકટોક હોય, ચેલેન્જ એક્સેપ્ટેડ હોય। પરંતુ જે લોકોને તૈયારી કરવી છે, જે લોકોને ક્લાસ 1-2 ઓફિસર થવું છે ને મિત્રો, એના માટે વાજબી નથી। એવા ઘણા બધા રસ્તાઓ તમને ભટકાશે એ નથી, પણ એક વખત જો સંકલ્પ લઈને બેસી ગયા કે આ લોકડાઉન ના સમયમાં મારો નબળો સબ્જેક્ટ મારે ક્લિયર કરવો છે, મિત્રો વિચાર કરો, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે બહાર હરવા ફરવાના શોખીન હોય, બહાર નું ખાવાના શોખીન હોય, બહાર નું જમવાનું 2 મહિનાથી મળતું નથી, ચાલ્યું બહાર ફરવા જવાનું નથી થતું, ચાલે છે મિત્રો। આ જ વસ્તુ છે, જો બધી વસ્તુ વગર ચાલી શકતું હોય તો એક સંકલ્પ કરો કે અત્યારે જે મહેનત કરો છો એવી મહેનત છેલ્લે સુધી કરશો તો આખ લાઈફ ટાઈમ તમને લોકોને ફાયદો થશે મિત્રો। અને જેવું લોકડાઉન પૂરું થશે અસંખ્ય ગવર્મેન્ટ ભરતીઓ આવવાની છે, એટલે જરાય નબળું ના મૂકતા મિત્રો, નબળું ના મૂકતા। તમારા હરીફો અત્યારે સવારે 4-4 વાગે ઉઠીને તૈયારી કરે છે, તો આપણે પણ તૈયારી કરવી જોઈએ। સંકલ્પ, આ સંકલ્પ અગત્યનો છે મિત્રો, મંઝિલ સુધી પહોંચવા માટે એક સંકલ્પ કલ્પની શક્તિ અગત્યની છે। તો શરૂ કરીએ મિત્રો આજના કરંટ અફેર્સ ના સેશન ની। અને આજના કરંટ અફેર્સ ના સેશન ની અંદર મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો જે અત્યારે છેલ્લા 2-3 દિવસ થી લાઇમલાઇટ માં છે, આપ બધા જાણો છો અમ્ફન નામનો સુપર સાયક્લોન જે છે એ અત્યારે લાઇમલાઇટ ની અંદર છે। તો ઘણા ખરાને પ્રશ્ન થાય કે સાહેબ આ અમ્ફન, હા અમ્ફન નામનો સુપર સાયક્લોનિક સ્ટોર્મ જે છે એ લાઇમલાઇટમાં છે। અને મિત્રો અત્યારે 1.5 કલાક પહેલાના જ ન્યૂઝની હું તમને વાત કરું છું, 1.5 કલાક પહેલાના ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે IMD એના ન્યૂઝની ઓફિશિયલ વેબસાઇટની જ વાત કરું છું, એ લોકોએ પણ આ અમ્ફન છે ને એને સુપર સાયક્લોનિક સ્ટોર્મ ગણાવી દીધેલું છે। તો આ બધું છે શું ને એની મારે થોડી ઘણી વાત કરવી છે, તો આપણે શરૂ કરીએ ફટાફટ, લખતા જાજો। થોડો ઘણો બેઝિક જીઓગ્રાફી નો પોર્શન આવશે, અને ગઈકાલે સાંજ સુધી ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા, ઘણા ખરાના મેસેજ હતા કે સાહેબ ન્યૂઝમાં કઈક અલગ છે, અત્યારે કઈક અલગ બતાવે છે, આ બધા જ પ્રશ્નોનું સમાધાન કરીશ। સૌથી મોટા પ્રશ્ન આવેલા હતા વિદ્યાર્થીઓના, એક વસ્તુ એ આ પ્રશ્નની વાત કરીને એની પહેલા એક થોડુંક તમને લોકોને કરેક્શન કરી દઉં મિત્રો, ગઈકાલે આપણે પેલી જે દામોદર વેલી પરિયોજનાની વાત કરેલી યસ મિત્રો, એ આખા મુદ્દાને સમજેલા હતા એક જગ્યાએ, મેં પણ વિડીયો રિવાઇન્ડ કરીને જ્યારે જોયો ત્યારે ખબર પડી, એક જગ્યાએ શબ્દ આપણે જે લોન ની વાત કરેલી કે $145 બિલિયન ની લોન જે એ વર્લ્ડ બેંકે આપી છે, થોડા ઘણા વેસ્ટ બેંગાલ સરકારે આપેલા હતા, એમાં $145 મિલિયન બીજા જે છે એમાં મેં તમને લોકોને ABM એશિયન ડેવલપમેન્ટ બેંક ની વાત હતી, ખરેખર અહીંયા એશિયન ડેવલપમેન્ટ બેંક ના કરતા એની જગ્યાએ તમારે સમજવાનું છે AIIB
શું છે મિત્રો? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની વાત છે. ખાસ યાદ રાખજો, કરેક્શન કરી નાખજો, એડીબી નથી પણ એ શું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક નહીં, ડેવલપમેન્ટ બેંક નથી પણ કઈ છે? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક છે. આટલું તમે લોકો ગઈકાલના લેક્ચરની અંદર થોડું કરેક્શન કરી નાખજો. ઠીક છે મિત્રો? ઓકે, આજે વાત કરીએ મિત્રો અમ્ફનની. હવે અમ્ફન નામ આવે ને એટલે સીધે સીધો પ્રશ્ન આવે મિત્રો, સમજજો, બહુ અગત્યનો મુદ્દો છે. અમ્ફન સાયક્લોન છે, પેલી વસ્તુ તો એ ધીમે ધીમે તમને લોકોને આખો કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે. કારણ કે ગઈકાલ સાંજ સુધી છોકરાઓના પ્રશ્ન હતા, એટલે અમે અમુક જગ્યાએ વાંચ્યું છે કે 8 દેશો છે એ ભેગા થઈને નામ આપે છે. હમણાં તો એક વાંચ્યું હતું કે 13 દેશો એ નામ આપ્યા, એટલે કે મિક્સિંગ થઈ ગયું. ગઈકાલના ન્યૂઝ ની અંદર પણ ઘણા લોકો બતાવે છે કે 8 દેશ છે, ઘણા લોકો કે છે 13 દેશ છે. બધી જ શંકાનું સમાધાન કરું છું મિત્રો તમારું. અમ્ફન નામ જે છે એ અમ્ફન નામ પેલા તો આપેલું કોને છે? તો કે આ થાઈલેન્ડે આપેલું નામ છે. હવે થાઈલેન્ડ નામ આપ્યું પેલા જે લોકોને આગળ ઉપર, આગલા સેશનમાં તો આપણે ઘણી વખત ચર્ચા તો થઈ ગઈ છે પણ છતાં પણ આપ લોકોને વાત કરી દઉં મિત્રો થોડી થોડી. સાયક્લોન શું છે? તો માની લ્યો કે આપણે આજે પૃથ્વીની વાત કરીએ છીએ, બરોબર? એક્ઝેક્ટ વચ્ચેથી જે નીકળે છે ફટાફટ મિત્રો કરું છું, કારણ કે આ મુદ્દાની ચર્ચા આગળ ઉપર થઈ ગઈ છે એટલે. પણ મારે સાયક્લોન સમજાવવા માટે આ બનાવવું પડે એમ છે, એટલે 2 મિનિટ જેને ખબર છે લોકોને રિવિઝન થશે. વચ્ચેથી જે નીકળે છે એને આપણે મિત્રો ઇક્વેટર કહીએ છીએ, ભૂમધ્ય રેખા કહીએ છીએ. ઠીક છે? હવે ત્યાંથી તમે લોકો ઉપરની બાજુ આમ ચાલો અને કેટલા? તો કે 23.5. કેટલા મિત્રો? 23.5. ઉપરની બાજુ 23.5 ડિગ્રી ચાલો એટલે ટ્રોપિક ઓફ કેન્સર તમે કયો છો. શું કયો છો? ટ્રોપિક ઓફ કેન્સર. અને ટ્રોપિક ઓફ કેન્સર એટલે આપણે લોકો એને કર્ક રેખા નામ આપો છો ગુજરાતીની અંદર. એવી જ રીતે મિત્રો સેમ થિંગ તમે નીચેની બાજુ હાલો, ઇક્વેટર થી નીચેની બાજુ 23.5 હાલો છો તો ટ્રોપિક ઓફ કેપ્રિકોન તમે એને કયો છો. ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેપ્રિકોન કયો છો. અને ગુજરાતીમાં એને આપણે મકર રેખા કહીએ છીએ. આ ભૂમધ્ય રેખા છે, ઇક્વેટર છે, ઉપરની બાજુ કર્ક રેખા અને નીચે મકર રેખા. એની ઉપર હજી જાઓ, એની ઉપર અહીંયા જાઓ મિત્રો, એ આવે છે 66.5. કેટલું આવે છે? 66.5 આવે. એ ઉપર 66.5 આવે એને તમે લોકો મિત્રો આર્કટિક સર્કલ કહો છો. શું કહીએ છીએ આપણે મિત્રો એને? આર્કટિક સર્કલ કહીએ છીએ. અને એવી રીતે નીચેની બાજુ તમે આવો ક્યાં સુધી? 66.5 ડિગ્રી આવો તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે એન્ટાર્કટિક સર્કલ કહીએ છીએ, બરોબર છે? આટલી વસ્તુ અસંખ્ય વખત આપણે ભણી ગયા છે પણ છતાંય જે જે વિદ્યાર્થીઓ નવા નવા જોડાય છે એ લોકોને ખબર પડે એટલા માટે મિત્રો ઉપરની બાજુ અહીંયા જે છે એને આપણે નોર્થ પોલ કહીએ છીએ અને નીચે આવે છે એને શું કહીએ છીએ? આપણે સાઉથ પોલ. ઠીક છે મિત્રો, આટલી વસ્તુ. હવે મેઇન પ્રશ્ન એ છે કે આ અમ્ફનની જે વાતું હાલે છે, થાઈલેન્ડમાં નામ આપેલું અમ્ફન, એ અમ્ફન ખરેખર છે શું? મિત્રો અમ્ફન છે ને એને શું કહેવામાં આવે છે? એને ટ્રોપિકલ સાયક્લોન કહેવામાં. ઇક્વેટરની ઉપરની બાજુ 23.5 ડિગ્રી થી લઈ અને નીચેની બાજુ 23.5 એટલે કે કર્ક અને મકર રેખાની વચ્ચે જે સાયક્લોન ઉદભવે એ સાયક્લોનને મિત્રો ટ્રોપિકલ સાયક્લોન કહે છે. ઠીક છે, આ મગજમાં રાખી લેજો. આને શું કહે છે? ટ્રોપિકલ સાયક્લોન કહે છે. આ ઉપરની બાજુ આવે ને એને ટેમ્પરેટ સાયક્લોન કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ બેની વચ્ચે છે એ ટ્રોપિકલ છે. આની ઉપર જાય કે આની નીચે જાય એને ટેમ્પરેટ સાયક્લોન કહેવામાં આવે છે. આ સાયક્લોન ની સાદી વ્યાખ્યા છે. હવે આવા સાયક્લોન થયા, સાયક્લોન નું કારણ શું? મિત્રો ઘણી વખત આપ જોતા હશો કે દરિયાની અંદર જે લો પ્રેશર ક્રિએટ થતા હોય અને લો પ્રેશર ક્રિએટ થવાને પરિણામે ધીમે 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 એ ગરમ હવા ઠંડી હવા મિક્સ થાય, વરસાદ આવે, વાવાઝોડું આવે. આ લો પ્રેશર ક્રિએટ થાય છે ને એના પરિણામે આ સાયક્લોન આવે. અને સાયક્લોનની પણ એક ખાસિયત છે મિત્રો, આપણે આગળ ઉપર એ પણ ચર્ચા ક્યાંક કરેલી હશે કે સાયક્લોન જે છે ને એ જ્યારે તમે યાદ રાખજો, જ્યારે સાઉથ પોલ બાજુ કોઈ સાયક્લોન હોય, સાઉથ પોલ બાજુના સાયક્લોન, ત્યારે એનું જે ચક્ર ફરે છે ને એ ક્લોકવાઇઝ ફરે છે. જોજો મિત્રો, ક્લોક એટલે ઘડિયાળની વાઇઝ. ઘડિયાળ કેવી રીતે ફરે? તો આ રીતે ઘડિયાળ ફરવાની છે. મારી પેન ઉપર નજર રાખજો મિત્રો, આ જે ફરે છે ને ઇટ્સ અ ક્લોકવાઇઝ. પણ આ ક્યાં?
साउथ पोल बाजू जेम जाए साउथ पोल बाजू नो विस्तार जे यहाँ आ चक्रवात केवु है मित्रों क्लॉकवाइज होई अने नॉर्थ पोल बाजू जाए ने त्यां केवु है मित्रों तो के एंटी क्लॉकवाइज से घड़ियार केवी मित्रों जो जो पेन ऊपर हाँ उंधी फेर वो छू ना घड़ियार उंधी फरे छे अहीं खबर पड़ी जाशे बन्ने ना चित्र जो एटले आ एंटी क्लॉकवाइज छे अने आ छे मित्रों केवू छे तो के क्लॉकवाइज छे साव सादी भाषामां तमने समजावुं छुं मित्रों के साइक्लोन जे छे ट्रॉपिकल साइक्लोन होय के भाई साइक्लोन तमे ज्यारे साउथ पोल बाजु जाओ नीचेनी बाजु आवो त्यारे ए बधा क्लॉकवाइज फरे अने ऊपरनी बाजु जाय एवा केवा फरे एंटी क्लॉकवाइज फरे हवे प्रश्न ये छे के आ तो मूळ वात थई आपणा साइक्लोन नी मूळ साइक्लोन छे ए साइक्लोन जे छे अत्यारे अम्फन नामनुं जे साइक्लोन छे मित्रो ए अम्फन नामना साइक्लोन नी वात आले छे अने ए पश्चिम बंगाळ अने ओरिस्सा उपर त्राटकेलुं छे अत्यारे सवारना न्यूज छे प्रमाणे तो ए अम्फन छे शुं पेलो प्रश्न कहो के आ बधी वातु करे कोण आ बधी वातु करे मित्रो आईएमडी कौन करे आईएमडी प्रश्न थे के साहब आईएमडी शू जे इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट जे यस मित्रो शू जे इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट छे अने आ डिपार्टमेंट नी स्थापना मित्रो अंग्रेजो वखत नी थयेली छे 1875 मां याद राखी लेजो अंग्रेजो वखत दे इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट की स्थापना थी हवामान खातु जेने तमे कहो जो एनी स्थापना त्यारे थी कोनी अंतर्गत आवे तो हूँ जे ऑफिशियल ऑफिशियल न्यूज बोलू छु मित्रों ए क्यांथी तो के मिनिस्ट्री ऑफ अर्थ साइंस नी अंदर क्या मित्रों मिनिस्ट्री ऑफ अर्थ साइंस आ मिनिस्ट्री ऑफ अर्थ साइंस नी ऑफिशियल वेबसाइट नी अंदर नी बधी माहिती हूं तमने लोको ने कहू छु अत्यारे आ आईएमडी जे विश्व नी अंदर मित्रों वावाजोड़ा घणी जगह आखा वर्ल्ड मां वावाजोड़ा आवे छे ई आखा विश्व मां जे वावाजोड़ा आवे ए वावाजोड़ा ने नाम आपवा माटे मित्रों वर्ल्ड मेट्रोलॉजिकल डिपार्टमेंट जे वर्ल्ड मेट्रोलॉजिकल डिपार्टमेंट जे एने जुदा जुदा 6 भाग पड्या छे वर्ल्ड मेट्रोलॉजिकल डिपार्टमेंट एने जुदा जुदा 6 भाग पड़ा के विश्व में 6 अलग अलग जगह नक्की करो के ए जगह में कोई वावाजोड़ा आवे तो एना अलग थी नाम पड़े અને એમાં આપણો જે એરિયા એરિયા છે ને મિત્રો અને એ સ્પેશિયલી કયો એરિયા તો કે ખાસ કરીને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરનો એરિયા છે એની અંદર કોઈ સાયક્લોન આવે એના નામકરણ કરવાની જવાબદારી આપી દીધી કોને આઈએમડી ને હવે આઈએમડી ને જવાબદારી આપે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટને તો શું એકલું નામ નક્કી કરે ના મિત્રો આ નામ નક્કી કરવા માટે સમજો મિત્રો હું તમને લઈ જાઉં છું ઓરિજિનલ મુદ્દા ઉપર તમારા જે પ્રશ્ન હતા એના સોલ્યુશન ઉપર 2004 ની અંદર આઈએમડી દ્વારા નક્કી કરવામાં આવેલું હતું એ વખતે મિત્રો વિશ્વના આ એટલે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી આ બાજુ આવતા 8 દેશ હતા યસ મિત્રો કેટલા દેશ હતા આ 8 દેશ હતા એ 8 દેશ દ્વારા નક્કી કરવામાં ના આવેલા નામ હતા અને એ નામ કયા કયા 8 દેશો કયા કયા એની વાત કરું મિત્રો તો કે પહેલો દેશ છે એ સમજતા જજો મિત્રો ખાસ એક ભારત ત્યાર પછી બીજું હતું બાંગ્લાદેશ યસ યાદ રાખજો મિત્રો ભારત બીજું બાંગ્લાદેશ ત્રીજું હતું આની અંદર શ્રીલંકા समझो मित्रों त्रीजू श्रीलंका हतु चौथु आनी अंदर हतु मालदीव चौथु हतु मित्रों मालदीव पांचमू हतु मित्रों म्यांमार समझो पांचमू हतु म्यांमार छठु हतु ओमान सातमू हतु मित्रों पाकिस्तान सातमू पाकिस्तान अने आठमू हतु तमारु थाईलैंड ठीक है मित्रों 2004 ની અંદર જ્યારે નામકરણ કરવામાં આવ્યું તું છેલ્લે ત્યારે મિત્રો 8 દેશને કામ સોંપ્યું તું 8 દેશોએ નામ આપવાના હતા અને ઈ 8-8 દેશ હતા ઈ 8 દેશે 8-8 નામ આપ્યા સાયકલ અહીંયા સ્ક્વેર થતો હોય છે મિત્રો નામનો એટલે યાદ રાખજો જેટલા દેશ હોય એટલા નામ આપે 8 દેશ હતા તો 8 નામ આપ્યા એટલે ટોટલ 64 નામ થયા હતા કેટલા થયા હતા 64 નામ 2004 થી હવે પ્રશ્ન એવો થયો મિત્રો કે આ વર્ષે 2020 આવતા આવતા આ જે 64 નામની સિરીઝ હતી એ 64 નામની સિરીઝમાં 63 નામ વપરાઈ ગયા કેટલા વપરાઈ ગયા 63 વપરાઈ ગયા હતા અને છેલ્લું એક નામ બાકી હતું કઈ સિરીઝમાં
2004 ની સિરીઝ માં છેલ્લું એક નામ બાકી હતું અને ઈ એક નામ હતું કયું? અમ્ફન. એ નામ કયું બાકી હતું? અમ્ફન બાકી હતું, જે થાઈલેન્ડ નો વારો બાકી હતો એટલે અત્યારે અમ્ફન નામ ધ્યાનમાં લીધેલું છે. પેલી વસ્તુ આ કે આ જે નામ છે એ નવા નામકરણ મુજબ નથી, આ જૂનું લિસ્ટ હતું એમાં જે બાકી રહી ગયું હતું એનું આ નામ ચાલુ કર્યું છે. હવે જે આવશે એના માટે આપ મિત્રો જાણો જો કે આઈએમડી દ્વારા હવે પેલા 2004 ની અંદર મિત્રો 8 દેશ હતા, હવે 2020 થી જે નવું લિસ્ટ આવશે એની અંદર મિત્રો 8 નથી પણ 13 દેશ છે. કેટલા દેશ છે? There are 13 countries are there. અને 13 માં કયા કયા મિત્રો? આ 8 તો છે જ, આ 8 એમનમ છે પણ બીજા 5 એડ થયા. કયા કયા? તો નવમો ક્રમ જ આપીશ ને મિત્રો, 8 તો એમનમ યાદ રાખવાના છે. નવમા ક્રમ થી ખાસ લખી નાખજો મિત્રો, એક લખવાનું છે તમારે કતર. યસ મિત્રો, કતર. ત્યાર પછી દસમું આની અંદર એડ થયું છે એ યુએઈ. કયું એડ થયું છે? યુએઈ એડ થયું છે. 11મું એડ થયું છે આની અંદર ઈરાન. યાદ રાખી લેજો મિત્રો, નવા એડ થયેલા યાદ રાખવાના છે, જૂના તો ખબર જ છે બધાને. આ 11મું એડ થયું છે ઈરાન. 12મું એડ થયું છે સાઉદી અરબ. 12મું જે છે એ સાઉદી અરેબિયા, સાઉદી અરબ. અને 13મો દેશ આની અંદર જે એડ થયો છે મિત્રો એ કયો છે? એ છે યમન. કયો છે? યમન. એટલે હવે યાદ રાખજો મિત્રો કે આજનું જે અમ્ફન ની વાત હાલે છે એ 2004 ના લિસ્ટ મુજબ છેલ્લું નામ હતું અને હવે 2020 માં નવા દેશ આવ્યા 13, 8 જૂના 5 નવા, 13. દરેક દેશ જેટલા દેશ એટલા નામ આપે તો 13 × 13, 13 નો વર્ગ 169. કેટલા નવા નામની યાદી આવી? 169 નવા નામની યાદી મિત્રો આવેલી છે. આ તમને ખબર હોવી જોઈએ. આ વસ્તુ ક્લિયર બધાના મગજમાં? મળી પાછા. આ કયા સાયક્લોન ની વાત છે મિત્રો? આપણે બંગાળની ખાડી એટલે કે હિન્દ મહાસાગરની અંદર આવેલા સાયક્લોન છે આપણે એની માથાકૂટ કરીએ છે. અને એ સાયક્લોનની અંદર પણ ખાસ કરીને તમારા જે ડાઉટ્સ હતા કે સાહેબ 64 લેવા કે 169, 64મું આજે પૂરું થયું, હવે નવું આવે ત્યારે આ નવા 13 નામ આપેલા હતા એમાંથી શરૂ થશે. અને એ 69 ના જે નામ છે, નવા નામ છે મિત્રો, એ નવા નામની અંદર શરૂ થશે બાંગ્લાદેશથી. યસ મિત્રો, હવે નવું જે શરૂ થશે ને 169 વાળું નામ, એમાં પેલો દેશ બાંગ્લાદેશ છે. અને એ બાંગ્લાદેશે આપેલું નામ છે મિત્રો નિસર્ગ. યાદ રાખી લેજો, હવે જે વાવાઝોડું આવશે એને નામ શું આપશે? બાંગ્લાદેશ નામ આપશે અને નિસર્ગ નામ આપશે. એના પછી વારો આવે છે ભારતનો અને એનું નામ છે મિત્રો ગતિ. શું નામ છે? ગતિ. આ બે યાદ રાખો, જાજુ લિસ્ટ ની જરૂર નથી, આવે ત્યારે જોશું. પણ નવા નામ જે છે 169 નામ, એમાં નવું નામ આવશે પેલું બાંગ્લાદેશ નું નિસર્ગ અને ભારત નું ગતિ. પછી આની ગતિ ચાલુ થશે 169 જ્યારે પૂરા થવા આવે બધાય નામ, ત્યારે વળી પાછું આવશે દેશમાં વધઘટ થઈ શકે અને નવા નિયમો આવી શકે. ઠીક છે મિત્રો, તો આ વાત થઈ મૂળ આ સાયક્લોનની. નવા મુદ્દાની બીજો મુદ્દો, ઘણા ખરા સ્ટુડન્ટ્સ ના ક્વેશ્ચન હતા કે સાહેબ આ જે સાયક્લોન છે એ સાયક્લોન ને આ લોકો નામ આપે છે, એ નામ આપે એ તો બરોબર છે, પરંતુ મેઇન વસ્તુ એ છે. આ મિત્રો ખાસ ફટાફટ જોઈ લેજો અને જો બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, જેથી કરીને તમને લોકોને સમજવામાં મજા આવશે. તો આ વસ્તુનો સ્ક્રીનશોટ વચ્ચે પાડી લેજો, હું આને ઇરેઝ કરું છું. મેઇન વસ્તુ, હજી એક વસ્તુની વાત કરું આપ લોકોને મિત્રો, કે ખાસ કરીને મેં શરૂઆતમાં કીધું કે અમ્ફન નામનું સુપર સાયક્લોનિક સ્ટોર્મ છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ આ સુપર શબ્દ ક્યાંથી લેવા, તો એ પણ ફટાફટ નોંધ કરજો મિત્રો. આઈએમડી દ્વારા નક્કી કરવામાં આવેલી છે પવનની જે સ્પીડ છે ને, પવનની જે સ્પીડ હોય, પવનની ગતિ જે કયો જો તમને, એ પવનની સ્પીડ ને આધારે સાયક્લોન ને નામ આપવામાં આવ્યા છે. આ યાદ રાખી લેજો મિત્રો, ખાસ યાદ રાખજો અને ફટાફટ નામ રાખજો. શું કહેવાય? તો કે એક શબ્દ છે મિત્રો, જ્યારે પવનની સ્પીડ કેટલી હોય ત્યારે શું નામ અપાય? એક તો મિત્રો આવે છે પેલા આપણે એને લો પ્રેશર કહીએ છીએ.
સ્ટોર્મ વાવાઝોડું ન કહેવાય, એને શું કહેવાય? લો પ્રેશર કહેવાય. ત્યાંથી આગળ જાઓ 31 થી 49 સુધી ચાલો તો એને આપણે ડિપ્રેશન કહીએ છીએ. લખતા જાજો મિત્રો, ક્યાંથી ક્યાં સુધી? તો કે 31 થી ઉપર જાઓ અને ક્યાં સુધી? તો કે 49 સુધી. 49 સુધી એને શું કહેવાય? ડિપ્રેશન કહેવાય. ત્યાર પછી 50 થી 61 સુધી જાઓ, 32 થી લખજો તો ઓકે. ત્યાર પછી તમે લોકો જાઓ મિત્રો 50 થી લઈ અને 61 કિલોમીટર ની સ્પીડ હોય તો એને મિત્રો ડીપ ડિપ્રેશન કહેવાય. શું કહેવાય? ડીપ ડિપ્રેશન કહીએ છે. યાદ રાખતા જાજો મિત્રો, આ સ્પીડ ઉપર જ ડિપેન્ડન્ટ છે. અને આ ડીપ ડિપ્રેશન પછી આવે મિત્રો, મિત્રો સાયક્લોનિક સ્ટોર્મ. શું આવે છે મિત્રો? સાયક્લોનિક સ્ટોર્મ. આ સાયક્લોનિક સ્ટોર્મ કોને કહેવાય? તો કે 62 કિલોમીટર પર અવર થી તમારી સ્પીડ વધારે હોવી જોઈએ અને ક્યાં સુધી? 88 કિલોમીટર. યાદ રાખજો મિત્રો, આ જે વાવાઝોડાના નામકરણ થયા ને, એ નામ કરણ ક્યાંથી ચાલુ થાય? તો કે અહીંયાથી. કારણ કે અહીંયા સાયક્લોન બને છે, ઉપર ના તો લો પ્રેશર ને ડિપ્રેશન છે. આને નામ ન હોય, સમજજો મિત્રો, આને નામ ન હોય. નામ કોને હોય? સાયક્લોન સ્ટોર્મ ને હોય. અને ઈ ક્યાંથી? 62 કિલોમીટર થી વધારે સ્પીડ હોય પવનની ગતિ, તો જ નામ પાસે. ભૂલતા નહીં મિત્રો, તો આ વસ્તુ મગજમાં ક્લિયર છે? ઓકે. હવે આ સાયક્લોનિક સ્ટોર્મ ત્યાં, એની આગળ હું તમને લઈ જાઉં મિત્રો હજી આગળ, કે સાયક્લોનિક સ્ટોર્મ થી આગળ આવે છે મિત્રો સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. શું કહે છે મિત્રો એને? સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કોને કહેવાય? તો કે 89 થી 118, 89 થી 118 કિલોમીટર પર અવર નો પવન ની સ્પીડ હોય તો એને શું કહે છે? સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કહેવામાં આવે છે મિત્રો. એનાથી આગળ જાઓ તો વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. મિત્રો યાદ રાખી લેજો, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. અને એ ક્યારે? તો કે 119 થી લઈ અને 221 કિલોમીટર ની તમારી પવન ની સ્પીડ હોય તો એને શું કહેવાય? વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. અને જો પવન ની સ્પીડ મિત્રો 221 કિલોમીટર થી વધે, 221 કિલોમીટર પર અવર થી વધી જાય તો એને શું કહેવામાં આવે છે? સુપર સાયક્લોનિક સ્ટોર્મ. શું કહેવામાં આવે છે? સુપર સાયક્લોનિક સ્ટોર્મ. યાદ રાખી લેજો. અને આ અમ્ફન છે ને, એ અમ્ફનમાં મિત્રો આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે કીધેલું છે, ઓફિશિયલ વેબસાઇટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ની, અત્યારે જોઈ લેજો લેક્ચર પૂરું થાય ત્યારે, એની અંદર એ લોકો કહે છે સુપર સાયક્લોન. અને આ સુપર સાયક્લોન એ ત્રાટકે છે મિત્રો, સૌથી વધુ અસર થશે ઓરિસ્સાની અંદર અને પશ્ચિમ બંગાળમાં અને ઓરિસ્સામાં. આપ લોકો યાદ કરો, ગયા વર્ષે પણ એક વાવાઝોડું આવેલું હતું ફાની, એનો પણ સામનો ઓરિસ્સાએ કરેલો હતો. એટલે ઓરિસ્સાની અંદર મિત્રો એની જે ટીમ છે ને મિત્રો, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, એ ખૂબ જ સ્ટ્રોંગ કામ કરે છે. પણ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એ હવે પ્રશ્ન એ થાય કે સાહેબ, ઓરિસ્સાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કામ કરે છે તો અહીંયા કઈ ટીમ કામ કરે છે? એની પણ મિત્રો વાત કરી દઉં. તો ખાસ જોજો, ઘણા બધા શબ્દ છે, ખાલી સ્ટ્રોંગનું નામ પરીક્ષામાં ન પૂછાય મિત્રો, આવું પણ કંઈક પૂછી શકાય. તો એને પણ યાદ રાખી લેજો, આંકડાકીય માહિતી છે. ફટાફટ જો ન લખતા હોય એ લોકો, વચ્ચે વચ્ચે આવો ત્યારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. ઓકે, આગળ વધીએ. હવે આજે સાયક્લોન આવ્યું ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની અંદર, એના માટે કોણે તૈયારી કરી? તો અત્યારે એના માટે મિત્રો એનડીઆરએફ ની જે ટીમ છે એ કાર્યરત છે. કોણ કાર્યરત છે મિત્રો? એનડીઆરએફ ની ટીમ. હવે પ્રશ્ન થાય કે સાહેબ એનડીઆરએફ શું છે? પ્રશ્ન થવો જોઈએ મિત્રો. અને એનડીઆરએફ ટીમ શું છે? લખી નાખો મિત્રો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. શું છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. શું છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. અને આની સ્થાપના મિત્રો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ 2006 માં સ્થાપના થઈ હતી.
સ્થાપના થઈ હતી કયા એક્ટ મુજબ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અને સ્થાપના થઈ 2006 માં સેના માટે, તો કે દેશની અંદર કોઈ પણ આપત્તિ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ પ્રકારનું ડિઝાસ્ટર થાય તો એ ડિઝાસ્ટરમાં હેલ્પ કરવા કોણ તૈયાર હશે મિત્રો? આપણું એનડીઆરએફ તૈયાર છે. યસ મિત્રો, આ એનડીઆરએફ તૈયાર છે અને એ એનડીઆરએફ ની અંદર મિત્રો ખાસ એ પણ યાદ રાખી લેજો, આ સેમા આવે તો કે આ એનડીઆરએફ છે ને એ આવે સેમા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ માં આવશે. એ પણ યાદ રાખજો મિત્રો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. થોડા દિવસ પહેલા આપણે સીઆરપીએફ ની વાત કરી હતી મિત્રો, આર્મી અલગ છે મેં કીધેલું હતું, એ સેશન જોઈ લેજો ના ખબર પડતી હોય લોકો. એનડીઆરએફ છે એ આર્મી અંતર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ માં ના આવે, એ સેમા આવે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ માં આવે. અને હોમ અફેર્સ એટલે જાણો છો અમિત શાહ સાહેબ અહીંયા આવશે. હવે એનડીઆરએફ છે ને એની પણ ડિટેલ લખી નાખો મિત્રો, કે એનડીઆરએફ પાસે મિત્રો ટોટલ 12 બટાલિયન છે. યસ મિત્રો, ટોટલ 12 બટાલિયન છે એનડીઆરએફ પાસે. અને એ 12 બટાલિયન કઈ કઈ એને પણ નોંધ કરો મિત્રો, ત્રણ જે છે એ બીએસએફ છે. આપણે આગળ સીઆરપીએફ વખતે ચર્ચા થઈ હતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ત્રણ બટાલિયન સેની છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની એની પાસે છે. યસ, આગળ ત્રણ બટાલિયન છે એ સીઆરપીએફ ની છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની છે. ત્રણ બટાલિયન બીએસએફ ની, ત્રણ સીઆરપીએફ ની છે. બે જે છે સીઆઈએસએફ, સેની મિત્રો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે. શું છે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એની એની પાસે બે બટાલિયન છે. ત્યાર પછી બે બટાલિયન છે ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સ. કોની છે? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, હોય ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ જે છે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એની બે ટુકડીઓ એની પાસે છે, બે બટાલિયન. અને સાથે સાથે જે સશસ્ત્ર સીમા બળ એસએસબી, સશસ્ત્ર સીમા બળ એની પણ બે ટુકડી છે. ટોટલ મિત્રો જે એનડીઆરએફ છે એની પાસે 12 બટાલિયન્સ છે. અને નેશનલ, ખાસ યાદ રાખજો, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. પરીક્ષાની અંદર મિત્રો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર કોઈ પણ કામ થતા હોય ને તો એ આ કામ કરે છે. અને જે વિદ્યાર્થીઓ મેન્સની તૈયારી કરે છે એને તો ખબર હોવી જોઈએ મિત્રો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિલેબસનો ભાગ છે. અને પ્રશ્ન પૂછાય ને કોઈ તો તમારે ત્યાંથી શરૂ કરવું જોઈએ આન્સર લખતી વખતે. અને શરૂ કરો ક્યાંથી? કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, અને એની અંદર આપણો ડિપાર્ટમેન્ટ આવે છે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ. અને એની અંદર પણ મિત્રો કહ્યું તો કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, આ બધા મુદ્દા તમે લ્યો ને તો પરીક્ષાની અંદર પણ મિત્રો માર્ક્સ મળશે. તો એટલા માટે આ બધી વસ્તુઓ પણ આપણા માટે અગત્યની છે. તો અપેક્ષા રાખું છું કે આ બધા મુદ્દાઓ છે, એનડીઆરએફ ના ઘણા બધા પ્રશ્ન હતા, આઈએમટી ના પ્રશ્ન હતા, એટલે 8 દેશ અને 13 દેશ વાળા, એ પણ હું માનું છું બધાના મગજમાં ક્લિયર કટ થઈ ગયા છે. ઠીક છે મિત્રો, તો આખે આખી વસ્તુ જે છે એ તમારા મગજમાં ક્લિયર કટ બેસી જાવી જોઈએ, કે પેલાના 8 દેશો અને ગુણ્યા 8 નામ એટલે 64, ઈ 64 નું છેલ્લું નામ એટલે અમ્ફન, અને કોનું? થાઈલેન્ડ નું. નવી યાદી 163 ની, 13 દેશ, અને એ 13 દેશ ની નવી યાદી માંથી 169 માં પેલું નામ નિસર્ગ બાંગ્લાદેશ, બીજું ગતિ ભારત. અહીંથી હવે શરૂ થશે. તો અપેક્ષા રાખું છું કે આ બધા મુદ્દાઓ છે એ લોકોને આપ લોકો વ્યવસ્થિત સમજી શકા હશો. બે ચાર મુદ્દા હું પણ જોઈ નાખું, કોઈ મુદ્દો બાકી નથી રહી જતો મિત્રો. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે તમારા માટે. આજે બધા ન્યૂઝ છે મિત્રો એ માત્ર અને માત્ર કોઈ વેબસાઇટ ની અંદર આવેલા ન્યૂઝ હોય, કોઈ છાપાના કટિંગ ની અંદર આવેલા હોય એ નથી મિત્રો. આ બધી વસ્તુ એક એક શબ્દ છે ને એના સર્ચિંગ કરી અને એને એડ કરેલા છે, અને જેથી કરીને આ બધું તમે ગોતવા જશો મિત્રો તો ઘણો બધો સમય જાય. અને તમે લોકો વાંચો છો તો તમારા માટે થોડું આટલું બધું અમે કરી નાખીએ. એટલા માટે મિત્રો આ વસ્તુ છે. યસ, બીજી વસ્તુ છે કે યસ 62 કિલોમીટર થી વધુ ઝડપ હોય તો સાયક્લોન બને છે, એને પણ યાદ રાખી લેશું આપણે. ઓકે, બંગાળની ખાડીની વાત છે, 13 દેશ ની વાત હતી, આ બધા મુદ્દાઓ મારા લખેલા છે, બધા આપણે થઈ ગયા છે. ઓકે, એક વસ્તુ એ પણ કહું, એ પણ આપણે આગળ ઉપર ચર્ચા કરેલી હતી, પણ લખવું એ ક્યાં લખી લેજો મિત્રો, આ જે સાયક્લોન આવે છે કે જે સ્ટોર્મ આવે છે ને એને આપણે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં નામ અલગ અલગ છે, એવી રીતે ઘણી વખત તમે લોકો શબ્દ સાંભળેલા હશે હરિકેન.
ઘણી વખત તમે લોકોએ સાહેબમાં સાહેબ શબ્દ સાંભળો છો, ટાઈફૂન, હરિકેન. આ ટાઈફૂન શું છે, હરિકેન શું છે, એને પણ ક્યાંક નોંધ કરી નાખો મિત્રો, ફટાફટ લખી નાખો. કે જ્યારે પ્રશાંત મહાસાગરની અંદર અથવા તો વેસ્ટ નોર્થ પેસિફિક મહાસાગર, ખાસ લખી નાખજો મિત્રો, વેસ્ટ નોર્થ પેસિફિક મહાસાગરની અંદર જ્યારે કોઈ તુફાન આવે, વેસ્ટ નોર્થ પેસિફિક મહાસાગરની વાત કરું છું મિત્રો, એટલે જાપાન અને ચીન એ બાજુ કોઈ આવે તો એને મિત્રો એ લોકો ટાઈફૂન કહે છે. શું કહે છે એને? ટાઈફૂન. આપણે જેને સાયક્લોન કયો છો ને એની જ વાત કરું છું, એને ટાઈફૂન ના નામ હોય. આપણે સાયક્લોન ના નામ છે, એસે ના નામ હશે, ટાઈફૂન ના નામ હશે. ક્યાં? વેસ્ટ નોર્થ પેસિફિક ની અંદર એ લોકો ટાઈફૂન કહે છે, એ પણ નોંધ કરી નાખો મિત્રો. હવે નોર્થ ઈસ્ટ પેસિફિક ઓસેન. ક્યાં મિત્રો? નોર્થ ઈસ્ટ. આ પણ યાદ રાખી લેજો, નોર્થ ઈસ્ટ પેસિફિક ઓસેન જે છે, અને એટલાન્ટિક જે મહાસાગર જાય છે, આ નોર્થ ઈસ્ટ અને એટલાન્ટિક વિસ્તાર જે છે, સાથે લખી નાખો એટલાન્ટિક. નોર્થ ઈસ્ટ પેસિફિક ઓસેન અને એટલાન્ટિક વિસ્તારમાં જો સાયક્લોન આવે, આપણે સાયક્લોન કહીએ છે, એ લોકો એને શું કહે છે? એ લોકો એને હરિકેન કહે છે. શું કહે છે? હરિકેન કહે છે, એ પણ નોંધ કરી નાખજો. એક બીજી વસ્તુ યાદ રાખી લઈ, આપણું તો સાયક્લોન છે જ મિત્રો, અને ખાસ કરીને ટાયફોન હોય, ટાયફૂન હોય, હરિકેન હોય, આપણું સાયક્લોન છે મિત્રો. અને સાથ યસ, વેસ્ટ ઓસ્ટ્રેલિયા એ પણ લખી નાખો મિત્રો. વેસ્ટ ઓસ્ટ્રેલિયાની અંદર કોઈ આવું સાયક્લોન આવે, તુફાન આવે, તો એ લોકો એને શું કહે છે? એ લોકો એને વિલી વિલી કહે છે. શું કહે છે મિત્રો? નામ એવા છે વિચિત્ર, વિલી વિલી. આ એ લોકોનું સાયક્લોન ના નામ છે. તો અપેક્ષા રાખું છું મિત્રો કે આ બધા મુદ્દાઓ જે છે એને વ્યવસ્થિત આપ લોકો સમજી શક્યા હશો. જીઓગ્રાફી નો ટોપિક છે મિત્રો આખો, કારણ કે સાયક્લોન નો સમજાય તુફાન, ટ્રોપિકલ સાયક્લોન કોને કહેવાય, ત્યાંથી તમારે સમજવું પડે મિત્રો. એટલે જે વિદ્યાર્થીઓ નવી તૈયારી કરવા વાળો વર્ગ છે, જેને પહેલેથી શરૂઆત કરે છે, એના માટે મિત્રો અત્યાર સુધીમાં જે આ રામાયણ કરી ને, એ રામાયણની અંદર તમે જ્યારે પરીક્ષા આપો ત્યારે, આજથી આજે આપો કે 5 વર્ષ પછી પરીક્ષા આપો મિત્રો, આખા લેક્ચરમાં જે રામાયણ થઈ એમાં એક જ શબ્દ નવો આવશે. જે આપણે અમફન ની વાત કરી ને મિત્રો, એ અમફન ની જગ્યાએ કદાચ નિસર્ગ આવે, ગતિ આવે, કે જે તે નામ આવશે, આ નામ સિવાયનું બધું કોમન રહેશે. નામ સિવાય જેટલી આજના લેક્ચરમાં ચર્ચા કરીને મિત્રો, એ બધું કોમન રહેવાનું છે. આ નામ જ બદલશે, બાકી બધું કોમન છે. અને એટલે કહું છું કે આ બેઝ છે આ સેશન ને, એટલા માટે નોટ્સ બનાવી નાખો કે જેથી કરીને તમારે ખાલી નામ, બધું કોમન છે, નિયમો બદલવાના નથી, જિયોગ્રાફી બદલવાનું નથી. અને એ પણ ચોખવટ કરી દો મિત્રો, બહુ સ્પષ્ટ કહું છું, હું જિયોગ્રાફી નો માણસ નથી, હું ઇકોનોમી અને ઇન્ટરનેશનલ રિલેશન નો માણસ છું. મારો સબ્જેક્ટ તો અર્થતંત્ર અને આઈઆર છે, પરંતુ જેટલું મને ખબર પડે છે એટલું તમને લોકોને આ જિયોગ્રાફીના કન્સેપ્ટ આવે તો સમજાવવાનો મારો નાનો એવો પ્રયાસ અહીંયા કરું છું. અને છતાંય આપ લોકોને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, તો મારા કોમેન્ટ બોક્સની અંદર વોટ્સઅપ નંબર છે જ, આપેલા જ છે, એની અંદર આપ લોકો વોટ્સઅપ પણ કરી શકો છો, ચિંતા ના કરતા, પણ શક્ય હશે ત્યાં સુધી જેટલા મુદ્દા છે એને ડિટેલમાં સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. તો આજનો સેશન અહીંયા સુધી રાખશું મિત્રો. એક જ મુદ્દો થયો છે, પણ ઘણા બધા મુદ્દાઓની સાથે ચર્ચા કરવી હતી, એટલે સમય થોડો વધારે લીધો છે. ફરી પાછા આવતીકાલે મળશું મિત્રો. લોકડાઉન 4.0 નવા નીતિ નિયમો છે, આંટા મારવા ના નીકળતા આપ જોઈ શકો છો. હું પણ સ્ટુડિયો નથી ગયો મિત્રો, કારણ કે જ્યાં સુધી કામ ઘરેથી થતું હોય તો જવાનો પ્રશ્ન નથી. અનુકૂળતા મુજબ નવા નવા સેશન શરૂ કરવાના હશે, જે સેટઅપ થાય એ મુજબ મળતા રહેશું મિત્રો. પણ રેગ્યુલર ડેઇલી કરંટ અફેર્સ તો આપણું ચાલુ જ છે. સ્ટે ટ્યુન, સ્ટે હોમ, બી સેફ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.